ગુડ મોર્નિંગ મિત્રો, આપણે પ્રકરણ ચાલી રહ્યું છે ત્રીજું. એમાં આપણે જે સ્વાધ્યાય 3.5 એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 1 આપણે છેલ્લે જોશું. અહીં એવું કીધું છે કે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે, ખૂટતી સંખ્યાઓ લખો. કેટલા માટે? 60 માટે. બે અલગ અલગ આપેલા છે, એના અવયવ જે પડે તે. તો પહેલું છે અહીંયા 60, ત્યાર પછી આપણને આપેલું છે 6 અને 10. 6ના ભાગ પડેલા છે 2, અહીંયા આપણે લખવાનું છે. ત્યાર પછી 10ના છે 5 અને ખાલી જગ્યા. ત્યાર પછી એક બીજું આપેલું છે, અહીંયા આપેલું છે 30, અહીંયા આપેલું છે ખાલી જગ્યા. ત્યાર પછી 30ના બાજા 2 ભાગ છે, 10 અને ખાલી જગ્યા. અને 10ના બાજા 2 ભાગ, તે આપણે લખવાના છે. તો અહીંયા જોઈએ આ બાજુ 60ના 2 ભાગ છે કઈ રીતે, તો કે એક બાજુ 6 એક બાજુ 10, તો 10 6 60. તો હવે આપણે કેટલા લાવવાના છે? 6ના પાછા 2 ભાગ, તો કઈ રીતે પડશે? અહીંયા 2 આપેલા છે, તો કેટલા વડે ગુણો? તો 6 આવે, તો કે 3 3 2 6. તે આપણે કેટલા વડે ગુણો? તો 10 આવે. 10ના કેટલા ભાગ પડેલા છે? 2. 5 2 10. સેમ ટુ સેમ આ બાજુ એવું જ છે, 60ના ભાગ પડેલા છે 2, તો કે 30. એટલા વડે ગુણો? તો 60 હવે 2, તો 30 2 60. પછી 30ના ભાજા 2 ભાગ, 10 3 30. 10ના 2 ભાગ, 5 2 10. થઈ ગયા. આ રીતે અવયવ વૃક્ષ આપેલું છે. કઈ રીતે? તો કે 60ના એને ભાગ પડ્યા છે 30 2, પછી 30ના ભાગ છે 10 3, અને 10ના છે 5 2. આ 1ના અને આ 2 બીજાના 6ના ભાગ પડેલા છે 2 × 3, અને 10ના છે 5 2 10. આ રીતે અહીંયા અવયવ વૃક્ષ આપેલું છે કે 3 2 6 5 2 10 10 6 60. 60ના પાછા 2 ભાગ, 30 2 10 3, અને 5 2. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3, કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. કોઈ એક વિભાજ્ય સંખ્યા હોય તે અવિભાજ્ય અવયવ પાડવામાં આવે તો માત્ર ને માત્ર 1 અને તે સંખ્યા પોતે બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યા હોય તેનો ઉપયોગ થતો નથી. કઈ સંખ્યા? તો કે માત્ર 1 અને તે જે સંખ્યા આપણને આપેલી વિભાજ્ય સંખ્યા તે પોતે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે આપણને, 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો. કઈ અંકની? 4 અંકની. અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. એના અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9999. આ મોટી સંખ્યા, એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય અવયવ આપણે જે લસા લઈએ અને ત્યારે જે રીતે કરતા તે રીતે, તો આને કેટલા વડે ભાગી શકે? તો કે 3 3 9. અહીંયા 3 3 3 3 થઈ ગયા, 3 3 9. એટલે તે પછી આને કઈ રીતે ભાગી શકે? 11 3 33. હવે આપણે જોયેલું કે 11 વડે જો ભાગ હોય તો 1 મૂકીને 1નો સરવાળો અને બંનેની બાદ બાકી, તો 1 અને 1 2, આ 1 અને 1 2 2 - 2 એટલે 0. તો 0 આપણે 11 વડે ભાગી શકીએ. તો આ 111ને જો 11 વડે ભાગવામાં આવે, 11 1 11 0 2, નીચે ઉતારો 1, ભાગનો ચાલે એટલે 0, ઉપરથી ઉતારો 1, એટલે 11 1 11.
તો 101 ગુણ્યા 11 એટલે 1111 અને 101 કે જે અવિભાજ્ય સંખ્યા એટલે 101 તો 1999ના અવિભાજ્ય અવયવ કયા પડે 3 × 3 × 11 × 101 આ એનો અવિભાજ્ય અવયવ કઈ રીતે તો કે આપણે 9999 સૌથી 4 અંકની મોટી સંખ્યા તો તેને આપણે 3 વડે જો ભાગીએ તો 3 × 3 × 9 એટલે 3333 હજી આને 3 વડે ભાગ ચડે કારણ કે 1 × 3 = 3 તો 1111 છે ને આપણે 11 વડે ભાગ ચલાવે એટલે 101 × 11 અને 101 રાત જે આવેલ છે એનો ગુણાકાર એટલે 9999 ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5 લઈએ 5 અંકની નાનામાં નાની સંખ્યા લખવાની છે 5 અંકની અને એના અવિભાજ્ય અવયવ રજૂ કરવાના છે તો 5 અંકની નાનામાં નાની સંખ્યા 10000 નાનામાં નાની સંખ્યા તેના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો પહેલાં આપણે ભાગ ચલાવી પાછળ 0 એટલે 2 વડે ભાગ ચાલે તો 5000 × 2 = 10000 હજી 0 એટલે 2 વડે ભાગ ચાલશે 2500 અને 2 વડે જ્યાંથી 0 આવશે ત્યાંથી ભાગ ચાલશે 2 વડે 1250 × 2 હજી 0 છે એટલે આવશે 625 × 1250 હવે છેલ્લી સંખ્યા કઈ 5 આપણે જે આગળ અવિભાજ્ય સંખ્યા નથી 2 વડે 3 વડે 4 5 8 ભાગવાની ચાવી કે પાછળ 2 0 8 6 હોય તો 2 વડે ભગાય ત્યાર પછી 3 હોય તો બધાનો સરવાળો કરીએ અને 3 વડે ભગાતો એ સંખ્યા 3 ભાંગી શકાય 5 હોય તો છેલ્લી સંખ્યા 0 હતો તો 5 હોવી જોઈએ તો આનો ઉપયોગ આપણે અહીંયા થશે લસાઅ ગુસાઅમાં અને અવિભાજ્ય અવયવ જ્યારે પાડવાનો હોય ત્યારે જો આ રીતે આપણે જ્યારે અવિભાજ્ય અવયવ હશે તો એ યાદ હશે તો અહીંયા સરળતા રહેશે હવે છેલ્લી સંખ્યા કઈ છે 5 તો 5 વડે ભાગી શકાય 125 × 625 હજી 5 છે એટલે ભાગ ચાલશે 25 × 25 અને 1 × 5 = 5 જ્યાં સુધી 1 નહીં આવે ત્યાં સુધી આપણે અવિભાજ્ય અવયવ પાડવાના આપણે પાડ્યા તો પહેલાં 10000 5 અંકની નાનામાં નાની સંખ્યા તો 5000 × 2 = 10000 2500 × 2 = 5000 1250 × 2 = 2 કરોડ એટલે 2500 તો 625 × 2 = 1250 તો હવે છેલ્લી સંખ્યા કઈ આવી 5 તો 125 5 વડે હવે કેટલા વડે ભાગ ચાલશે 5 વડે 5 વડે ભાગ ચાલો 125 × 25 25 × 125 25 × 25 5 તો હવે ભાજ્ય આવ્યો ક્યાં ક્યાં પડ્યા 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5 બરાબર 10000 તો 10000 અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5 ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6 કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો અને હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો લખો એટલે કે 1729ના આપણે શું કરવાના છે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો આપણે પાડીએ 1729 છેલ્લી સંખ્યા કઈ છે 9 તો આપણે પહેલા જોઈએ કે કેટલા વડે ભાગ ચાલે તે આપણે ચલાવો 7 વડે તો જવાબ આવશે 7 વડે ભાગ ચલાવો એટલે 247 આવશે 247 છે એને આપણે લખીએ તો 19 અને 13 વડે 19 × 13 કરો એટલે 247 અને 19 અવિભાજ્ય એટલે 1 × 19 = 19 તો 1729ના ભાગ કયા પડ્યા 7 × 13 × 19 તો આને આપણે ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાના છે ઉતરતા ક્રમમાં ગોઠવો
ઓગણીસ તેર અને સાત. હવે આપણને રકમ એવું કીધું કે બે ક્રમિક આવેલા અવિભાજ્ય, એટલે આ બે ક્રમિક છે તેનો કઈ તફાવત આપણને દેખાય, તો ઓગણીસ માઇનસ તેર કરો અને તેર માઇનસ સાત કરો, જવાબ કેટલો આવે? સેમ સરખો. એટલે કે બે ક્રમિક અવિભાજ્ય અવયવો છે તેનો જો બાદ બાકી કરીએ તો જવાબ કેવો આવે છે? છ સરખો. કેનો? એક હજાર સાતસો ઓગણત્રીસ. એટલે એના અવિભાજ્ય અવયવ પડ્યા બસો સુડતાલીસ ગુણ્યા સાત એટલે સત્તર ઓગણત્રીસ, ઓગણીસ ગુણ્યા તેર બસો સુડતાલીસ. હવે આપણે લઈએ એક્ઝામ્પલ નંબર સાત, કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છથી વિભાજ્ય હોય છે, આ વિધાનને કેટલાક ઉદાહરણથી સ્પષ્ટ કરો. ત્રણ ક્રમિક સંખ્યા લેવાની આપણે, એમાં પહેલી લઈએ આપણે આઠ નવ અને દસ લઈએ, તો એનો આપણે શું લેવાનું છે? છથી વિભાજ્ય છે, અવયવી હંમેશા છથી વિભાજ્ય છે, તો ત્રણેય સંખ્યાનો શું કરે? ત્રણેયનો ગુણાકાર કરીએ, આઠ ગુણ્યા નવ ગુણ્યા દસ, તો દસ નવા નેવું, નેવું અઠા સાતસો ને વીસ. તો સાતસો વીસનો પ્રથમ અવયવી, આજે જવાબ આવ્યો એનો પ્રથમ અવયવી કયો છે? સાતસો વીસ જ થાય, સાતસો વીસ એકા સાતસો વીસ, એને છ વડે ભાગી શકીએ, સાતસો વીસ ભાગ્યા છ કરો, છ ફેંકું છ અને બાર છંક બોતેર, એટલે એકસો વીસ વડે ભાગી શકાય, એટલે કે છ વડે એને ભાગી શકાય. આ ક્રમિક સંખ્યા થઈ આઠ નવ દસ, આવી આપણે બીજી વખતે લેવાની છે, કઈ આવી લઈએ? તો અગિયાર બાર અને તેર લઈએ, તો ત્રણેયનો ગુણાકાર અગિયાર ગુણ્યા બાર કરો, એને ગુણ્યા જવાબ આવે એને ગુણ્યા તેર કરો, અગિયાર ગુણ્યા બાર એને ગુણ્યા તેર એટલે સત્તરસો સોળ. તો સત્તરસો સોળનો પ્રથમ અવયવી સત્તરસો સોળ, તો સત્તરસો સોળ ભાગ્યા છ કરો એટલે બસો ને છ્યાસી. તો ક્રમિક સંખ્યા છે એને આપણે છ વડે વિભાજ્ય છે. કઈ રીતે? કે ત્રણેય સંખ્યાનો ક્રમિક અવયવી એટલે કે પ્રથમ અવયવી, ત્રણેય સંખ્યાનો પ્રથમ અવયવી ગોતવા માટે પહેલાં ત્રણેયનો ગુણાકાર કરો, તે જો જવાબ આવે જેનો પ્રથમ અવયવી, એને ભાગ્યા છ કરો જો જવાબ આવે, તો વિભાજ્યનો કર અવિભાજ્ય. નેક્સ્ટ આના પછી આપણે વિડીયોમાં એક્ઝામ્પલ નંબર આઠથી જોશું.